ब्रह्मा ब्रह्माणी धनु सुभाग्य इंद्र इंद्रणी धनु सुभाग्य चौथ मंगल वरदाय देवर कन्या सावधान सावधान નહીં નહીં સોડાઓ તમારી કાંઈ જ ભૂલ નથી કારણ કે મારી બેન સગુણા વિપત્તિમાં છે માટે મને જવું જ પડશે ભલે 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 અવશ્ય સોડાઓ નહીં નહીં માથુશ્રી વધવાનો લાવો બેન સગુણાને આપો હાલ બેઠા વીજને વધા અરે મારી બેન આવો શું જોઈ રહ્યો છો મારી બેન હા મારા વીર મને જો ખબર હોત તો આવત નહીં મારા વીર હા મારા વીર તારો ભાણે મૃત્યુ પામ્યો છે મારા વીર નહીં નહીં મારી બેન આવું ન બોલ મારી બેન અને સાંભળો હે યોઠો યોઠો બાણુબા હે આજ માં મોટી જ ગાલે રે ઉઠો યોઠો ભલે મારી બેન હવે મને રાજી ખુશીથી જાણો કરો મારી બેન નહીં નહીં મારી બેન હવે તને બિગડત જવાની જરૂર નથી હવે તને અહીંયા જ રહેવાનું છે પડિયા રાજા તને ઘણા જ બધા મેળા માર્યા છે અને હું તને મોકલ ઘટો રાહ જ કાપડા માપું છું જાઓ મારી બેન અને હવેથી હું રણુજા વસાવીશ
હા બેટા વિરમદેવ, તમને રામદેવજી બોલાવે છે. હા વધુ અત્યારે બોલાવવાનો કારણ. હા વીરા, તમને તો સર્વ જાણવા છતાં હે તમને જાણવાનું છે. હા વીરા, આજ મારો સમય પૂરો થઈ ગયો છે. વૈકુંઠની વાત પર આવી ચૂક્યા છે. દેવતાઓ મારી રાહ જોઈ રહ્યા છે વીરા, માટે મને મારા ધામે જવું પડશે વીરા. માટે તમે રાજ્યમાંથી કામદાર ભાઈઓને બોલાવી અને રામા સરોવર પાસે મારી સમાધિ ખોદાવો. નહીં નહીં કનૈયા, આ વાત મને દ્વારકા માં કરી હોય તો હું આવત પણ નહીં કનૈયા. નહીં નહીં વીરા, તમે તો શેષનાગ ના અવતાર છો વીરા. તમે સાંભળો, આવા પૃથ્વી પ્રભુ. અરે દાદી ભાઈ, આ સમાધિ તમારી છે,
આ સમાધિ જો તમારી હોય દાદી ભાઈ તો તેના પ્રત્યેક પુરાવા બતાવો દાદી ભાઈ જરૂર મારા પ્રભુ હા પ્રભુ આ સમાધિ પણ મારી છે અને આ જગ્યા પણ મારી છે પ્રભુ અને તેના પ્રત્યેક પુરાવા તો સાંભળો પ્રભુ આ સમાધિ માંથી આંટી દોરો અને કાસકી નીકળશે તો જાણજો પ્રભુ આ સમાધિ મારી છે અવશ્ય દાદી ભાઈ હે કામદાર ભાઈઓ સમાધિ કરવાનું શરૂ કરો તમારી સમાધિ અરે પ્રભુ અરે પ્રભુ તમે તો અધમ ના ઉદાહરણ છો પ્રભુ અરે પ્રભુ તમે તો પતિ ના પાવન છો અરે પ્રભુ આવા ઘોર કળિયુગમાં ભક્તોના ઉદ્ધાર કરવા માટે અવતાર ધારણ કરે છે પ્રભુ અને પ્રભુ તમે મને તમારી સમાધિ વિશે પૂછો છો પ્રભુ હા દાદી ભાઈ જો દાદી ભાઈ પાસેથી પુરાવા નહીં માંગો તો આ દુનિયાની અંદરમાં અનેક લોકો સમાધિ લેવા માટે તૈયાર થઈ જશે માટે હે દાદી ભાઈ આ લોકોની નજર સમક્ષ તો સમાધિના પુરાવા જોઈએ ભલે રામદેવજી હા પ્રભુ તમારી સમાધિ મારી સમાધિથી 10 સાત દૂર અને પૂર્વ દિશામાં ખોદ કરો અને તેમાંથી બાજુ પાવડી અને ચાખડી નીકળશે તો પ્રભુ જાણજો કે આ સમાધિ તમારી છે પ્રભુ અવશ્ય દાદી ભાઈ હે કામદાર ભાઈઓ સમાધિ ખોદવાનું શરૂ કરો અને જતા જતા તમને એક વચન આપું છું
મારી પેચી પેઢી અવતાર પણ એટલું જરૂર યાદ રાખજો કે ગમે તેવો વિદ્વાન પુરુષ આવે, આદિ જ્ઞાની દેવ આવે, બ્રહ્મા વિષ્ણુ સત્તર આવે તો મારી સમાધિ ખોલવાનો ये कोई जो नहीं हो ये
નથી દૂર ગુરના ભાઈઓ. મેં તમને આજ્ઞા કરી હતી કે ભગવાન બ્રહ્મા વિષ્ણુ શંકર આવે તો મારી સમાધિ છતાંય મારી આજ્ઞાનો ભંગ કરી તમે સમાધિ ખોલવાનો પ્રયત્ન કર્યો છે. તો જે તમને મેં વચન આપ્યું હતું કે તમારી પેઢીએ પેઢી અવતાર ધારણ કરી અને તમારા કુળમાં માતા પહેલા પુત્રનું મરણ નહીં થાય જે તમને વચન આપ્યું હતું એ હું આ વચન પાછા લઉં છું. અને હવેથી હું તમને શ્રાપ આપું છું, ભાવ તમે ભીખ માંગતા ફરશો અને તમારી લૂંટારા જેવી દશા થશે. માફ કરો રામદેવજીને માફ કરો. મારું બોલ તો મીઠી કદી પણ નહીં થાય, પણ એક વાત જરૂર યાદ રાખજો કે મંદિરા પાન અને કુખાજનો ત્યાગ જે પણ કરશે અને સાચા ગીરી ધોધ અને કાપડા પર લીલો ઘોલો જે કોઈ ભક્ત મારો સાચો સ્મરણ કરશે તેને હું હરદમ ભીરમાંથી ઉપાડી અને એના ઉપર જરૂર બોલ્યો રામદેવજી મહારાજ.